बनासकांठामां राजस्थाननी एक गेंग छे तेना द्वारा आतंक मचाववामां आवी रह्यो छे। समाचार बनासकांठाथी सामे आवी रह्या छे। बनासकांठामां राजस्थाननी 007 गेंगनो आतंक छे ते यथावत जोवा मळी रह्यो छे। अमीरगढ़मां 4 लोकोने इजाओ पहोंचाडवामां आवी छे आ गेंग द्वारा। त्यारे पालनपुर सिविलमां एकनी हालत गंभीर छे, तेने दाखल करवामां आव्यो छे अने 3 छे तेओनी सारवार हजु चालू रही छे। त्यारे घातक हथियारो साथे 007 गेंग छे તે વ્યક્તિઓ પર હુમલા કરે છે। અગાઉ પણ 007 ગેંગ છે તેના લોકો દ્વારા હુમલા કરાયા હોવાની વિગતો સામે આવી હતી। અમીરગઢ પોલીસ મથકે 007 ના 3 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે અમીરગઢમાં 4 લોકોને આ ગેંગ છે તેના દ્વારા ઈજાઓ પહોંચાડવામાં આવી છે, જેમાંથી એક વ્યક્તિની હાલત અત્યારે ગંભીર જોવા મળી છે। 3 લોકો છે તે પાલનપુર સિવિલમાં અત્યારે સારવાર હેઠળ દાખલ કરાયા છે। ઘાતક હથિયારો સાથે 007 ગેંગ છે તે હુમલા કરી રહી છે। અગાઉ પણ 007 ગેંગના લોકો છે તેઓ હુમલા કરતા જોવા મળ્યા હતા। પોલીસ ફરિયાદ પણ તેમના પર દાખલ કરવામાં આવી છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં રાજસ્થાનની 007 ગેંગ છે તેનો આતંક જોવા મળી રહ્યો છે। અમીરગઢમાં 4 લોકોને આ ગેંગ છે તેના દ્વારા ઈજાઓ પહોંચાડવામાં આવી છે। પાલનપુર સિવિલના એક વ્યક્તિ છે તે ગંભીર હાલતમાં એડમિટ છે, તેની સાથે જ 3 વ્યક્તિઓ છે તે સારવાર લઈ રહ્યા છે। ઘાતક હથિયારો સાથે 007 ગેંગ છે તેના દ્વારા વ્યક્તિઓ પર હુમલા કરવામાં આવ્યો છે। અગાઉ પણ આ ગેંગ છે તેના લોકોએ અનેક વ્યક્તિઓ પર હુમલા કર્યા હોવાનો ગુનાહિત ઇતિહાસ પણ આ ગેંગ ધરાવી રહી છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં રાજસ્થાનની 007 ગેંગનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે।